ચિત્તનું વિશ્વિકાસિત કરે શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે

अहि ज्ञान सूर्य संचरे अहि ज्ञान करे रे वा शक्ति शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी प्रेवा जली शक्तिदायिनी सत्यदायिनी विश्वविहारज करे शील सत्व संभरे गुर्जरी गुर्जरि ने भरे એક તત્વદર્શી મૂલગામી અનેક વિદ્યાઓમાં પારંગત એવી પ્રતિભા કેવા જુદા જુદા ક્ષેત્રોમાં અજવાળું પાથરે છે એનું આપણી પાસે એક જ્વલંત દ્રષ્ટાંત છે શ્રી રસિકલાલ પરીખ રસિકલાલ પરીખ એમને કઈ દ્રષ્ટિએ જોવા એક કવિ તરીકે એમના કાવ્ય સર્જનોનો વિચાર કરવો એક સંશોધક તરીકે એમણે કરેલા સંશોધનોની ચર્ચા કરવી એક ઇતિહાસવિદ તરીકે અને એમાં પણ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ જેના સાત ભાગો એમણે ગુજરાતને આપ્યા છે एक इतिहासविद तरीके विचार करो कि पशी संस्कृत अथवा तो प्राकृत में लखायेली कृतिना मर्मस्पर्शी आपता उत्कृष्ट प्रकार संपादनों जम के गल सर्वज्ञ हेमचंद्राचार्यू काव्यानुशासन संपादन आवा संपादन। संपादनों याद करवा क्य अनुवादक क्यारक संपादक तो रीते એમની પાસેથી ગુજરાતને શરવિલક અને મૈના ગોર્જરી જેવા નાટકો મળે છે આવી પ્રતિભાની સ્મૃતિમાં આદરણીય શ્રી બાલકૃષ્ણ દોશી ગુજરાતના એક વિશ્વ પ્રસિદ્ધ અને ગુજરાત જેને માટે સદાકાળ ગૌરવવંતું રહે એવા સ્થપતિના સહયોગથી અને એમના પત્ની કમળાબેનના સાથથી આ વ્યાખ્યાન શ્રેણીનો અમે આરંભ કર્યો અને એમાં આજે અષ્ટાપદ પર્વતના સંશોધન વિશે શ્રી રસિકલાલ છો પરીખ વ્યાખ્યાન શ્રેણીમાં પ્રોફેસર થોમસ પરમારનું વ્યાખ્યાન યોજાયું છે થોમસભાઈ એક સતત સંશોધન કરતી વ્યક્તિ છે એક અધ્યાપક તરીકે એમણે વિશેષ તો ભારતીય સંસ્કૃતિ અને એવા જુદા જુદા વિષયોમાં ઘણો ઊંડો અભ્યાસ કર્યો ભોજી વિદ્યાભવનમાં એકત્રીસ વર્ષ સુધી અનુસ્નાતક વિદ્યાર્થીઓને તૈયાર કર્યા કેટલા વિદ્યાર્થીઓને એમને માર્ગદર્શન આપીને પીએચડીની પદવી આપી એમણે પોતે સ્વયં જૈન અને હિન્દુ મંદિરો ગુજરાતના જૈન અને હિન્દુ મંદિરો એ વિશે અભ્યાસ કરી અને એક સરસ મહાનિબંધ લખ્યો આજે ગુજરાતના કોઈ મંદિરોના સ્થાપત્ય વિશે લેખન થતું હોય તો પહેલું સ્મરણ પહેલાં યાદ કરવા પડે પ્રોફેસર થોમસ પરમારને અને એમણે એ જ રીતે વિશ્વનું શિલ્પ સ્થાપત્ય જેવા અનેક પુસ્તકો લખ્યા છે વિશ્વકોષ એને માટે આનંદ અનુભવે કે એમણે વિશ્વકોષ દ્વારા પણ પુસ્તકોનું સર્જન અને ઘણા લાંબા વખતથી વિશ્વકોષમાં નિષ્ણાત તરીકે સેવા આપી છે એ જ રીતે એમણે જૈન વિશ્વકોષમાં પણ ઇતિહાસવિદ તરીકે જુદા જુદા અધિકરણો લખ્યા છે અને આજે જ્યારે આવી વ્યક્તિ કે જે બાઇબલ ઉપર પણ વાત કરી શકે છે જે હઠીસિંગના મંદિરોના સ્થાપત્ય કલા ઉપર પણ વાત કરી શકે છે અને જે હિન્દુ મંદિરોની બાંધણી વિશે પણ વાત કરી શકે છે આવી એક વ્યાપક પ્રતિભા ધરાવનારી વ્યક્તિ એ રસિકલાલ છો પરીખ વ્યાખ્યાન માળામાં અષ્ટાપદ પર્વતના સંશોધન વિશે વાત કરવાની છે અષ્ટાપદ પર્વતનું સંશોધન એક ઘણા તબક્કાથી અને ઘણા વર્ષોથી ચાલે છે અને એ સંશોધનમાં હિમાલયમાં આવેલું અષ્ટાપદ ક્યાં છે એની યાત્રાથી માંડીને છે કે નાસાની મદદ લઈ અને આ અવકાશમાંથી એના ફોટોગ્રાફ લઈ અને તપાસ કરવામાં આવી આમ એક લુપ્ત થયેલું કહેવાતું અષ્ટાપદ એના સંશોધન માટે કેવા કેવા પ્રયત્નો થયા કદાચ આપણા સમયનું આ સમયનું જૈન સમાજમાં થયેલું આ સૌથી ગૌરવવંતુ સંશોધન છે અને એને વિશે શ્રી થોમસભાઈ પરમાર વાત કરશે મારે માટે સવિશેષ આનંદની વાત એ છે કે એમણે સ્વયં ધર્મશાળામાં જઈને દલાઈ લામા પાસે જ્યાં આપણે જાણીએ છીએ કે તિબેટી ભાષાના જે જૂના ગ્રંથો છે એ ગ્રંથ ભંડારોમાં જઈને પણ આ અષ્ટાપદના સગડ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો આવી વ્યક્તિ પાસે આવું એક અભ્યાસપૂર્ણ વ્યાખ્યાન મળે છે એ આપણે માટે વિશ્વકોષ માટે અને સૌ શ્રોતાજનો માટે આનંદનો અવસર છે માન્ય શ્રી દેસાઈ સાહેબ વર્ગ અને સજ્જનો રછો પરીખ વ્યાખ્યાન માળામાં આ મારું બીજું વ્યાખ્યાન છે આજના વ્યાખ્યાનનો મારો વિષય છે તાજેતરમાં થયેલા અષ્ટાપદના સંશોધનની દિશામાં એ વિશે મારે વાત કરવાની છે એ વાત કરીએ પહેલાં આપણે જાણીએ છીએ કે જૈન ધર્મ એ ભારતનો પ્રાચીન ધર્મ છે છેક શ્રમણ પરંપરા જે ચાલતી હતી એમાંથી આ ધર્મ ઉતરી આવ્યો છે આ ધર્મના પ્રવર્તનમાં એના પ્રસારમાં જુદા જુદા ચોવીસ તીર્થંકરોએ પોતાનું યોગદાન આપ્યું છે એમાં સૌથી પહેલાં તીર્થંકર છે ઋષભદેવ ઋષભદેવની સાથે અષ્ટાપદ સંકળાયેલ છે શબ્દ એની સાથે સંકળાયેલ છે એ શું છે એ સમજવું જોઈએ ચોવીસે તીર્થંકરોના જીવનના મહત્ત્વના પાંચ પ્રસંગો હોય છે કે જેને કલ્યાણક તરીકે ઓળખવામાં આવે છે એમાંનું એક જે કલ્યાણક જે છે એ નિર્વાણ કલ્યાણક કહેવામાં આવે છે એટલે કે તીર્થંકર પોતે જ્યારે નિર્વાણ પામે છે એને નિર્વાણ કલ્યાણક કહેવામાં આવે છે તો જુદા જુદા જે તીર્થંકરો થઈ ગયા એ દરેકના નિર્વાણ ભૂમિ નિર્વાણના જે સ્થળ છે એ આપણને જાણવા મળે છે એ જ પ્રમાણે ઋષભદેવ માટેના પણ જે સ્થળ છે એમનું જે નિર્વાણ ભૂમિ છે એ અષ્ટાપદ છે અષ્ટાપદની ઉપર ઋષભદેવે ઋષભદેવ નિર્માણ પામ્યા હતા નિર્માણ પામ્યા હતા એવું આપણને જૈન ગ્રંથોમાંથી જાણવા મળે છે એવું કહેવાય છે કે ઋષભદેવ દસ હજાર મુનિવરોની સાથે અષ્ટાપદ પર્વત પર ગયા ત્યાં છ રાત્રિ વિતાવી અને તેઓ નિર્માણ પામ નિર્માણ પામ્યા હતા એ પછી એમના પુત્ર ચક્રવર્તી ભરત એમણે જ્યારે જાણ્યું ત્યારે એ પોતે ત્યાં ગયા અષ્ટાપદ ઉપર અને ત્યાં જઈ અને ને જે છે એ અગ્નિદા આપ્યો અને એમની સ્મૃતિની અંદર ત્યાં દેવોએ ત્રણ સ્તૂપ બંધાવ્યા હતા અને ભરત ચક્રવર્તીએ ત્યાં સિંહ નિષધ્ય નામનું એક ચૈત્ય બનાવ્યું હતું બનાવ્યું હતું એવા ઉલ્લેખો આપણને જાણવા મળે છે હવે પ્રશ્ન આપણને એ થાય છે કે ઋષભદેવ વિશે જે માન્યતા છે જૈન ધર્મ જૈન ગ્રંથો પ્રમાણેની કે લાખો વર્ષ પહેલાં એ થઈ ગયા અને એમણે માણસને માણસ જાતને અસી મસી અને કૃષિ એ ત્રણ વિદ્યાઓ શીખવી હતી તો લાખો વર્ષ પહેલાં એ થઈ ગયા હતા પણ એમની જે નિર્વાણ ભૂમિ છે અષ્ટાપદ એ ક્યાં છે એ મોટો પ્રશ્ન છે એ સંશોધનનો વિષય છે એટલે ત્યાં એમણે નિર્વાણ પામ્યા અને ભરત ચક્રવર્તીએ ત્યાં સિંહ નિષદિયા ચૈત્ય બનાવ્યું તો એ છે કે નહીં એ મોટો પ્રશ્ન છે આ દિશાની અંદર જુદા જુદા સંશોધનો થયા છે એનો ટૂંકમાં પરિચય આપવાનો મારો હેતુ છે આ વ્યાખ્યાનની અંદર ખરેખર મારે એનો અણસાર જ આપવાનો છે એટલે વાત એવી બની કે અમેરિકાની અંદર ન્યૂયોર્કમાં બે હજાર એકની અંદર અષ્ટાપદનું મંદિરનું નિર્માણ કરવાનું હતું અને ત્યારે એની આકૃતિ કેવી હોવી જોઈએ એ માટે વિચાર આવ્યો કે ખરેખર કેવી રીતે એની ડિઝાઇન હોવી જોઈએ જયપુરની અંદર એક જૈન ચિત્રપટની અંદર અષ્ટાપદની આકૃતિ જોઈ એ પછી એ ડિઝાઇન લેવાની પસંદ થયું હતું એ પણ ખરેખર તો અષ્ટાપદ અત્યારે ક્યાં છે એ જ એમાંથી બીજો પ્રશ્ન ઊભો થયો કે એનું જે લોકેશન છે જ્યોગ્રોફિકલ ભૌગોલિક એનું સ્થળ ક્યાં હોવું જોઈએ વર્તમાન જગતની અંદર એ મોટો સંશોધનનો વિષય હતો એટલે ન્યૂયોર્કની અંદર બાંધવા બંધાવવાનું જે અષ્ટાપદ શરૂ થયું એક શ્રદ્ધાનો વિષય છે પણ એ શ્રદ્ધાની અંદરથી જ એક સંશોધનને પણ દિશા મળી કે અષ્ટાપદનું લોકેશન શોધું કે નહીં એટલે કે આ એક ઐતિહાસિક સંશોધનનો વિષય છે અને ઐતિહાસિક સંશોધન વિશે આપણે જ્યારે વાત કરીએ તો એના પુરાવા જ મેળવવા પડે કોઈ પણ ઐતિહાસિક સંશોધન કરીએ તો પુરાવા હોવા જોઈએ એવું કહેવાય છે કે નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટ્રી જો દસ્તાવેજો ના હોય એટલે કે પુરાવા ના હોય તો ઇતિહાસ સંભવી શકતો નથી એટલે ફર્સ્ટ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ સોર્સિસ ડોક્યુમેન્ટ્સ કયા કયા છે તે તો ઇતિહાસના સંશોધનની અંદર જે સોર્સિસ છે બે જાતના છે એક સાહિત્યિક સોર્સિસ એટલે કે સાહિત્યિક્રો સ્ત્રોતો અને બીજું પુરાવશેષી અવશેષો આ બે છે તો જૂના ગ્રંથો હોય સ્ક્રિપ્ચર્સ બધા હોય ધર્મગ્રંથો હોય એની અંદર બધો ઉલ્લેખ કરેલો છે તો એ સાહિત્યિક બધા ઉલ્લેખો છે અને બીજા છે આર્કિયોલોજીકલ સોર્સિસ એટલે કે પુરાતત્વીય શોધો તો પુરાતત્વીય શોધો ત્યારે થાય છે કે જ્યારે ત્યાં એક્સાવેશન કરવામાં આવે એટલે કે ખોદકામ કરવામાં આવે એ ખોદકામ કરવામાં આવે અને એમાંથી જે અવશેષો મળી આવે એ અવશેષો પેલા સાહિત્યિક જે સોર્સિસ છે અને એમાં જે બધી માહિતી છે એને મળતા આવે છે કે કેમ એ ચકાસવું પડે ને ચકાસ્યા પછી પ્રતીતિ થાય ત્યારે એ ઐતિહાસિક બાબત બને છે એ ઐતિહાસિક સત્ય ઠરે છે એમ આપણે કહી શકીએ તો આની અંદર આ સંશોધનની અંદર એટલે કે અષ્ટાપદના સંશોધનની અંદર આપણે ક્લિયર કરવું જોઈએ કે સાહિત્યિક સાધનો ઢગલાબંધ મળે છે પુષ્કળ પ્રમાણની અંદર મળે છે એ આપણે હમણાં જણાવું છું કે કયા કયા ગ્રંથોમાંથી વૃષભદેવ અને અષ્ટાપદ વિશે માહિતી મળે છે તે પણ દુર્ભાગ્ય પણ એવું છે કે પુરાતત્વીય કોઈ અવશેષો આપણને પ્રાપ્ત થયા નથી એટલે કે ખરેખર તો ત્યાં એક્સાવેશન થયું જ નથી હવે એક્સાવેશન જ્યારે કરવાનું હોય એ પહેલાં સાહિત્યિક જે સાધનો છે એ પણ ચકાસવા પડે અને પછી જે સેકન્ડ સ્ટેપ જે છે એ એક્સપ્લોરેશન છે એટલે કે સ્થળ તપાસ તો સ્થળ તપાસ કરવી પડે કે કયા કયા સ્થળોએ આ આ અષ્ટાપદની શક્યતા છે એને એક્સપ્લોરેશન કહે છે તો જે સંભવિત સ્થળો છે અષ્ટાપદ વિશેના ત્યાં એક્સાવેશન થઈ શકે એમ નથી કારણ કે બરફથી આચ્છાદિત આખો પ્રદેશ છે પણ એક્સપ્લોરેશન થયા છે સ્થળ તપાસ થઈ છે અને સ્થળ તપાસને આધારે જુદા જુદા સ્થળો વિશેની સંભાવના બની છે કે અષ્ટાપદ આ હોવું જોઈએ એક આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે હવે આપણે જે જોઈએ તો સાહિત્યિક સાધનો કયા કયા છે તો સૌથી પહેલાંમાં પહેલાં જે સાહિત્યિક સોર્સિસ આપણને મળે છે એ જૈન ધર્મના છે જૈન ધર્મના જે ગ્રંથો છે એમાંથી ભગવાન ઋષભદેવ અને અષ્ટાપદ એના વિશેની ઘણી બધી માહિતી મળે છે તો એમાં સૌથી જૂનામાં જૂનો જે ઉલ્લેખ છે સાહિત્યિક ઉલ્લેખ જૈન ગ્રંથોમાં એ આવશ્યક નિયુક્તિની અંદર છે એનો ત્રણસો બત્રીસમો જે શ્લોક છે એમાં આનો ઉલ્લેખ આવે છે આ સૌથી જૂનામાં જૂનો પુરાવો સાહિત્યિક પુરાવો આપણને મળે છે એ પછી ઘણા બધા ગ્રંથો છે વાસુદેવ ઇંડી છે આદિપુરાણ છે જ્ઞાન પ્રકાશ દીપારણવ છે પછી એ જ્ઞાન પ્રકાશ દીપારણવ છે એમાં નિષધ્યા જે છે પ્રાસાદ એનું વર્ણન પણ કરવામાં આવે છે અને ત્યાં જે છે ભરત ચક્રમૂર્ ચક્રવર્તીએ ત્યાં ચોવીસ તીર્થંકરોની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી એવો પણ ઉલ્લેખ છે પૂર્વ દિશામાં બે દક્ષિણમાં ચાર પશ્ચિમમાં આઠ અને ઉત્તરની અંદર દસ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી એવો ઉલ્લેખ એની અંદર છે હેમચંદ્રાચાર્ય રચિત ત્રિષ્ટ્રી સલાકા પુરુષ ચરિત્રની અંદર આ બધી વાત બહુ વિગતે કીધેલી છે અને બહુ ઊંડાણપૂર્વક એ બધું રજૂ કરેલું છે અને એમાં પણ જણાવ્યું છે કે ઋષભદેવ અષ્ટાપદ પર ગયા છ રાત્રિ ત્યાં વિતાવી અને દસ હજાર મુનિવર્યોની સાથે એમણે ત્યાં નિર્વાણ પામ્યા હતા એવા ઉલ્લેખ છે પછી એવી રીતે શત્રુંજય મહાત્મા વિવિધ તીર્થકલ્પ અષ્ટાપદકલ્પ અભિધાન ચિંતામણી એમાં પણ ઉલ્લેખો મળે છે હવે જૈન તીર્થંકર છે એટલે જૈનો જૈન ગ્રંથોની અંદર તો એનો ઉલ્લેખ હોય સ્વાભાવિક છે પરંતુ જૈનેતર સાહિત્યની અંદર અને એમાં પણ ખાસ કરીને જે વેદ સાહિત્ય જે સંસ્કૃત સાહિત્ય છે એમાં પણ ઋષભદેવના અષ્ટાપદના ઉલ્લેખો આપણને જોવા મળે છે જેમ કે ભાગવત પુરાણ છે ઋગ્વેદ છે યજુર્વેદ છે હઠયોગ પ્રદીપી પ્રદીપિકા છે શતપથ બ્રાહ્મણ શ્રી મહાભારત નાગપુરાણ શિવપુરાણ કુર્મપુરાણ અગ્નિપુરાણ બ્રહ્માંડ પુરાણ પુરાણ લિંગ પુરાણ એ બધામાં આનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થયેલો જોવા મળે છે બહુ સાહિત્યની અંદર જોઈએ તો ત્રણ ગ્રંથો આપણે નોંધવા જોઈએ એક મંજુશ્રી મૂલકલ્પ ન્યાયબિંદુ અને શત દર્શન એવી જ રીતે તિબેટિયન સાહિત્ય છે તિબેટિયન સાહિત્ય એટલા માટે આપણે લઈએ છીએ કે અષ્ટાપદ પર્વત અત્યારે કૈલાસને માનવામાં આવે છે અને કૈલાસ અત્યારે તિબેટના પ્રદેશની અંદર આવેલો છે એટલે ત્યાંની પ્રાચીન પરંપરામાં અથવા તો ત્યાંના પ્રાચીન સાહિત્યની અંદર આ આનો ઉલ્લેખ છે કે કેમ એ પણ તપાસવું જોઈએ તો આપણને જાણવા મળે છે કે ત્યાંના તાળપત્રીય જે હસ્તપ્રતો જે છે એમાં ક્યાં ક્યાંક ઉલ્લેખ છે એના બે મહત્ત્વના ગ્રંથો છે તિબેટીયન બે ગ્રંથો એક કંજૂર અને તંજૂર એમાં ઋષભદેવ અને અષ્ટાપદનો ઉલ્લેખ છે પછી એવી જ રીતે કાંગારી કરચક એ તિબેટી કૈલાસ પુરાણ તરીકે ઓળખાય છે એમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે આપણે આ વાત કરી કે ભાઈ અષ્ટાપદ કે જેને ઘણા લોકો માને છે કે વર્તમાન જે કૈલાસ પર્વત છે એ અષ્ટાપદ પર્વત હોવો જોઈએ તો આના અનેક નામ જોવા મળે છે એના પર્યાય શબ્દો એ અષ્ટાપદ સિવાયના પણ નામો છે જેમ કે સ્ફટિકાચલ હૈરાદ્રી હેમાવદ ધવલગીરી અને કાંગ રિમ્પીચો તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ બધા જે નામ છે કૈલાસ વિષયના એ પર્યાયવાચી હોવાની સંભાવના છે તિબેટીઓનો એને કાંગરિક ચીન અથવા તો બુદ્ધની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે આટલા બધા ઉલ્લેખ મળે છે સાહિત્યિક પણ આ બધા પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે ઘણા બધા ગ્રંથોની અંદર એવો ઉલ્લેખ આવે છે કે અષ્ટાપદ અયોધ્યાથી બાર પોઈન્ટ પાંચ યોજન ઉત્તર દિશામાં આવેલો છે એવું લખેલું છે એટલે કે અયોધ્યાની નજીક છે એમ એનો અર્થ થયો જે છે અને આકાશ સ્વચ્છ હોય તો અયોધ્યાના વૃક્ષની ટોચ ઉપર ઊભા રહીને જોઈ શકાતો હતો એના દર્શન થઈ શકતા હતા અયોધ્યાની જ અંદરથી એના દર્શન થઈ શકતા હતા અને જ્યારે આકાશ ત્યારે સ્વચ્છ હોય ત્યારે અને એની ઊંચાઈ પણ આપવામાં આવી છે આઠ યોજન જેટલો ઊંચો જે હતો તો હવે પ્રશ્ન એમ થાય કે જો અયોધ્યાથી એના દર્શન થઈ શકતા હોય અષ્ટાપદના અષ્ટાપદ પર્વતના તો અયોધ્યાની નજીક હોવો જોઈએ પણ વર્તમાન જે અયોધ્યા છે એની આસપાસ અત્યારે વર્તમાનમાં કે ભૂતકાળની અંદર પણ કોઈ આવા પર્વતનું અસ્તિત્વ હોય એવું જાણવા મળતું નથી તો પછી શું કરું આની અંદર કેમનું આપણે માનું ઉલ્લેખો તો એવા જોવા મળે છે કે ઋષભુદેવ વારંવાર અહીંયા અયોધ્યા આવતા હતા ત્યારે એ અષ્ટાપદ પર રોકાતા હતા અને ત્યાં રોકાણ દરમિયાન એ ત્યાંની તેના રાજા અને ત્યાંની પ્રજાને ધર્મોપદેશ આપતા હતા એવા ઉલ્લેખો તો વારંવાર જોવા મળે છે એટલે આવું આપણે જાણીએ ત્યારે આપણને એમ થાય એમ અથવા માનવા માટે આપણે પ્રેરઈએ કે ભાઈ અષ્ટાપદ પર્વત છે એ અયોધ્યાની નજીક હોવો જોઈએ આ સાહિત્યિક આધારો કહે છે પણ ખરેખર વર્તમાનની અંદર જોઈએ કે ભૂતકાળની અંદર પણ જોઈએ તો અયોધ્યા પાસે કોઈ આવો પર્વત હતો નહીં કે અત્યારે છે નહીં તો ખરેખર ક્યાં છે અષ્ટાપદ એ મોટો પ્રશ્ન છે વોટ ઇઝ ધ એક્ઝેક્ટ જ્યોગ્રફી લોકેશન્સ ઓફ ધ અષ્ટાપદ એ મોટો પ્રશ્ન જે છે તો કેટલાક કૈલાસને અષ્ટાપદ માને છે અને એ માનસરોવરથી પચીસ માઇલ દૂર છે એ આપણે જાણીએ છીએ હવે આના વિશે બધી સ્થળ તપાસ થઈ જે મેં અગાઉ વાત કરીને કે ભાઈ સાહિત્યિક પુરાવા અને એક્સાબેશન એક્સાવેશન થયું નથી પણ એક્સપ્લોરેશન થયા છે તો એક્સપ્લોરેશન જે થયા એમાં જે જશ આપવો હોય તો આને આપી શકાય કે જૈન સેન્ટર ઓફ અમેરિકા ન્યૂયોર્ક કે ન્યૂયોર્કની અંદર પેલું જ્યારે અષ્ટાપદનું મંદિર બાંધવાનું થયું ત્યારે અષ્ટાપદ ખરેખર લોકેશન ક્યાં છે વર્તમાન જગતની અંદર એના માટે એક જિજ્ઞાસા વૃત્તિ ઊભી થઈ અને એ જિજ્ઞાસા જે છે ધાર્મિક જિજ્ઞાસા અને એ ખરેખર સંશોધન તરફ દોરી જાય છે અને એ દિશામાં જે પ્રયત્ન થયા તો એના ઉપક્રમે જે છે એ મંદિર પણ બંધાયું બે હજાર દસની અંદર એની પ્રતિષ્ઠા પણ થઈ અને અષ્ટાપદના સ્થળ તપાસ વિશેની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે એ માટે જુદી જુદી ત્રણ ટ્રીપ કરવામાં આવી છે કૈલાસ અને એની આજુબાજુના પ્રદેશમાં કારણ કે કૈલાસને ભાગે માને છે કે અષ્ટાબંધ હોવું જોઈએ તો એનું એક્સપ્લોરેશન થવું જોઈએ તો કૈલાસ અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ત્રણ ટ્રીપે ત્યાં એક્સપ્લોરેશન્સ કર્યું છે સૌથી જે પહેલાં છે બે હજાર છ બે હજાર સાત અને બે હજાર નવની અંદર જુદા જુદા વિદ્વાનો સાથે આ ટીમ ત્યાં ગઈ હતી અને ત્યાં જઈ અને બધું સ્થળ તપાસ કરી હતી કૈલાસ અને એની આજુબાજુ માનસરોવર છે પછી ત્યાં રક્ષા છે તો જુદા જુદા જે સ્થળો છે એની સ્થળ તપાસ કરી કે ત્યાં કોઈક એવા અવશેષો મળી આવે છે ત્યાંના સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી કે કંઈક આવું મળે છે એ દિશાની અંદર આ પ્રયત્ન થયા હતા અને આ આખી એ પ્રવૃત્તિ જે છે એક્સપ્લોરેશનની સ્થળ તપાસની એના જે મુખ્ય સૂત્રધાર હતા એ ન્યૂયોર્કના ડૉક્ટર રજનીકાંતભાઈ શાહ એમણે ભગીરથ કામ કર્યું અને એમણે આખા બધા જ વિદ્વાનોને હાથ લક્ષ આ બધાને વિશ્વાસમાં લઈ અને એમનો સહકાર લઈ અને આ ત્રણ વાર ટ્રીપ કરી એટલું જ નહીં પણ જુદા જુદા સેમિનાર રાખવામાં આવ્યા અને એ વિષયના જે એક્ઝિબિશન્સ પણ રાખવામાં આવ્યા પછી એની જ અંદરથી આ જે જિજ્ઞાસા ઊભી થયેલી હતી કે એનું જ્યોગ્રોફિકલ લોકેશન ક્યાં છે તો એમાંથી એક સંસ્થા ઊભી કરવામાં આવી અષ્ટાપદ રિસર્ચ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન્સ જે આરીફ તરીકે ઓળખાય છે એના દ્વારા બધા સંશોધન જે ચાલ્યા અને જો એક સંશોધન જે કરવું હોય તો સાહિત્યિક સાધનો છે પણ પેલા આર્કિયોલોજીકલ સોર્સીસ મળતા નથી તો આ બધા બધા સંશોધનની દિશામાં આગળ વધવા માટે કોઈ એક સ્કોલરની જરૂર ના પડે અનેક સ્કોલરની જરૂર પડે અનેક વિદ્વાનોની અને પાછી જુદી જુદી વિદ્યાના સ્કોલર બધા કે પીઆરઆલના વૈજ્ઞાનિકોને પણ લેવામાં આવ્યા છે કોઈ જીઓલોજિસ્ટ એને પણ લેવામાં આવ્યા છે કોઈ બોટોનોલોજિસ્ટ હોય એનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો છે ઇતિહાસકારો તો હોય એક બરાબર છે અને જૈન સ્ક્રીપ જૈન સ્ક્રિપ્ચર્સ જૈન ધર્મગ્રંથો છે એના જે વિદ્વાનો છે એનો પણ સહકાર લેવામાં આવ્યો એટલે આ કોઈક એક નહીં પણ બધાનું જે સામૂહિક કાર્ય જે એક સામૂહિક મિશન જે હતું એ પાર પાડવાનું જે હતું અને એ દિશામાં ઘણું બધું કામ થયું એ બધા જોડાયા હતા અને આ પછી સંશોધન થયા અને એમાં બધા બે ગ્રંથો પણ તૈયાર થયા એ આપણે વાત કરીએ છીએ હવે આ બધા જે એક્સપ્લોરેશન થયા જુદા જુદા સ્થળ તપાસ થઈ જુદા જુદા સેમિનારો યોજવામાં આવ્યા ઋષભદેવને અષ્ટાપદ વિષયના જુદા જુદા લેખ લખવામાં આવ્યા રજૂ કરવામાં આવ્યા અભિપ્રાય લેવામાં આવ્યા હવે જ્યારે આપણે અષ્ટાપદની વાત કરી તો એની સાથે ઋષભદેવ પણ આવ્યા ઋષભદેવ અને અષ્ટાપદ બંને એકબીજાની સાથે સંકળાયેલા છે જ્યારે આપણે એની એન્ટિક્વિટી એની પ્રાચીનતાની જ્યારે વાત કરીએ ત્યારે બંને લક્ષમાં લઈને આપણે વાત કરવી જોઈએ તો જૈન પરંપરા પ્રમાણે જૈન ધર્મગ્રંથો પ્રમાણે તો એમ કહેવામાં આવે છે કે ઋષભદેવ લાખો વર્ષ પહેલાં થઈ ગયા અને મેં અગાઉ કીધું તે પ્રમાણે કે ત્રણ જે વિદ્યાઓ છે એ એમણે શીખવી હતી માણસ જાતને એટલે કે માણસ જાતને સુસંસ્કૃત કરવામાં ઋષભદેવનો ફાળો મોટો જે હતો એ તો એ આટલું મોટું પ્રદાન છે તો જ્યારે એમની પ્રાચીનતા વિશે વાત થાય તો ખરેખર સ્ક્રિપ્ચર્સમાં જે લખેલું છે જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે એને એમના વર્ષો ગણવા કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે કંઈ શોધ થઈ છે એને માનું એક બાજુ શ્રદ્ધાનો વિષય છે અને બીજી બાજુ જે છે એ વૈજ્ઞાનિક અભિગમનો પણ વિષય જે છે શું કરવું આની અંદર તો ખરેખર આખા સંશોધન મારે કહેવું જોઈએ કે માત્ર આંધળી શ્રદ્ધાને દોરવાયા દોરવાયું નથી પણ એને ટેકો આપનાર વૈજ્ઞાનિક જે સંશોધનો જે છે એને પણ ચકાસી જોયા છે અને એ પછી અભિપ્રાય આપવામાં આવેલો છે એક આ એક મોટી 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 સિદ્ધિ કહેવાય નહીં તો શું જાય ધાર્મિક જે સ્થળો હોય એને આપણે એક પક્ષીય રીતે જોઈએ કે માત્ર ધાર્મિક શ્રદ્ધાથી તો સંશોધન એક બાજુ રહી જાય છે જે વૈજ્ઞાનિક સત્ય જે કહેવાય જાય છે ઐતિહાસિક સત્ય એ નથી આવતું એ પણ આ લોકોએ પ્રયત્ન જે કર્યો છે એ અભિનંદનને પાત્ર છે હવે આપણે કહીએ છે કે ભાઈ ઋષભદેવે કૃષિ વિદ્યા પણ માનવજાતને શીખવી હતી તો પ્રશ્ન થાય કે લાખો વર્ષ પહેલાં જો થઈ ગયેલા હોય તો લાખો વર્ષ પહેલાં કૃષિ થયેલી હોવી જોઈએ તો આપણને કોઈ કહેવા અનાજના અવશેષો મળે છે કે જે એની એન્ટિક્વિટી એટલે એની પ્રાચીનતા પુરવાર કરે તો મ ઉત્તર પ્રદેશની અંદર લહુરા દેવા નામનું સ્થળ છે ત્યાંથી ઘઉંનો સૌથી જૂનામાં જૂનો અવશેષ મળી આવ્યો છે અને દસ હજાર ત્રણસોથી અગિયાર હજાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ એટલે અત્યારથી અત્યારથી અત્યારના જમાનાથી અગિયાર હજાર વર્ષ પહેલાંનો એ છે જે હવે જો જે સ્ક્રિપ્ચર્સમાં જે વાત કરી કે લાખો વર્ષ પહેલાં થઈ ગયા હતા અને એમણે કૃષિ વિદ્યા શીખવી હતી અને આ પુરાવો બહુ બહુ તો આપણને અગિયાર હજાર સુધી લઈ જાય છે તો આ બેની વચ્ચે મેળ નથી આવતો કે ઋષભદેવનું જીવન જે બતાવવામાં આવ્યું છે એ લાખો વરસ પહેલાં અને અહીંયા જે આ સત્ય મળી આવ્યું તો એ બેમાં બહુ મોટો ફેર જે છે અને આ શોધ કરનારા હતા એમજી યાદવ જે છે એમણે અનુમાન કર્યું છે તો પછી એ જ જણાવે છે કે ખરેખર ઋષભદેવનો સમય તો પછી કેવો હોવો જોઈએ તો આપણે અગિયાર હજાર બીપીથી આગળ વધી શકીએ નહીં જો ખરેખર પહેલાં દાણાની જે ઐતિહાસિકતા તપાસે પ્રાચીનતા ઘઉંના દાણાની તો આ બની શકે પછી એક બીજી વસ્તુ પણ અહીંયા જોવા મળે છે કે વર્તમાન તિબેટની અંદર અત્યારે વાઘ સિંહ કે હરણની વસ્તી નથી ત્યાં જોવા નથી મળતા આવા પ્રાણીઓ પણ ત્યાં કેટલા ઓજારા ઉપર ને ક્યાંક ક્યાંક જે છે આ પ્રાણીઓના ચિત્રો દોરેલા જોવા મળે છે એટલે ત્યાં જૈન ધર્મની અસર હોય છે કારણ કે આ પ્રાણીઓ જૈન ધર્મની અંદર પણ આવે છે સિંહ જે હરણ છે એના ઉલ્લેખ જોવા મળે જે છે અને આપણે જાણીએ છીએ કે સિંહ જે છે એ તો મહાવીર સ્વામીનું જે લાંછન પણ જે હતું એ એટલે આ પણ એક મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે હવે આપણે એમ માનીએ કે તિબેટની અંદર કૈલાસ આવેલો છે ને ત્યાં તીર્થંકર ઋષભદેવે જે છે નિર્વાણ પામ્યા હતા એ એમની તીર્થભૂમિ છે તો એ તો તિબેટની અંદર આ પ્રદેશ અત્યારે આવેલો જો કૈલાસને જ આપણે અષ્ટાપદ માનીએ તો પણ ખરેખર તો તિબેટની અંદર જે છે ત્રણ હજાર વર્ષ પહેલાં બોનપો નામનો ધર્મ હતો એ અને એ પછી જે ત્યાં બૌદ્ધ ધર્મ આવે ને પછી જે જૈન ધર્મ જે જોવા મળે છે એટલે કે મહાવીર સ્વામીની પહેલાં પણ અહીંયા બોનપો નામનો ધર્મ જે હતો એ હવે એક બીજી વસ્તુ પણ એક મુદ્દો જોવા જેવો છે કે ખરેખર આ પ્રદેશ જે તિબેટનો પ્રદેશ છે તો એમાં મનુષ્ય જાતિ મનુષ્યનો જે એની હયાતી એ કેટલા વર્ષ પુરાણી છે તો પુરાવા એવું કહે છે કે ત્રીસ હજાર વર્ષથી વધુ નથી ત્રીસ હજાર વર્ષ જો મળે છે એટલે છો ફરી પાછો પ્રશ્ન થાય છે કે એક બાજુ લાખો વર્ષ પહેલાં ઋષભદેવ થઈ ગયેલા હોવા જોઈએ અને માનવ અસ્તિત્વ જે છે અહીંયા આ ભૂમિ પર તો એ ત્રીસ હજાર સુધી બતાવે છે ક્યાં લાખો ને ક્યાં ત્રીસ હજારે એ બેને મેળ પડતો નથી એટલે પછી જે તિબેટીયન જે ગ્રંથો છે એમાં એક બ્લુ એનાલ્સ નામનો એક ગ્રંથ જે છે એમાં મનુષ્ય જીવન કેટલા સુધી હતું એનો એક આંકડો આપેલો છે એ કેટલા કહેવાય એ ખબર નથી પડતી ગણિતજ્ઞો જ કહી શકે એકડો એકળો અને એની પાછળ ત્રીસ મીંડા એ કેટલા થાય આપણને ખબર પડતા નથી એટલા વર્ષ સુધી અહીંયા માનવ જીવન હતું એમ કહે છે ઇટ મીન્સ ધેટ કે જો લાખો કરોડો વર્ષો હોય આપણને ખબર નથી આંકડો કયો એકડો અને પાછળ ત્રીસ મીંડા એ આપણને ખબર નથી ડેટ યુ નોટ નો એ ગણિતજ્ઞ જ કોઈ કહી શકે બરાબર તો જો એ હોય આવો ઉલ્લેખ છે એ બ્લ્યુ એનાલ્સની અંદર તો એનો અર્થ શું થયો કે જૈન ગ્રંથોમાં કીધેલી વાત છે સાચી છે કે ઋષભદેવ લાખો વર્ષ પહેલાં થઈ જાય કારણ કે માનવ વસ્તી આ બતાવે છે કે એકડો ને ત્રીસ શૂન્ય વર્ષ પહેલાં જે હતું બરાબર તો ઋષભદેવ થયેલા હોવા જોઈએ એટલે જો ક્યારેક કેટલીક બાબતો છે ધર્મગ્રંથોમાં કીધેલી વાતોને કેટલીક વાર વૈજ્ઞાનિક પુરાવા પણ પ્રાપ્ત થાય છે તો કેટલીક વાર વૈજ્ઞાનિક પુરાવાને પેલી જૈન જે જે સત્યો જે છે જૈન ગ્રંથોમાં કહી વાતો છે એ પણ એને સાબિતી જે આપે છે એટલે જુદું જુદું આપણે જાણવા મળે છે પછી આ જે ગ્રંથ છે એમાં કેટલાક જૈન ધર્મની સાથે સંકળાયેલા શબ્દો પણ જોવા મળે છે જેમ કે જીન છે જીન રિષભ છે નિમિ કે નેમી જેમ નેનમાં નાથ આપણે કહે છે તો નિમિત શબ્દ પણ વપરાવે છે નેમી પણ વપરાવે છે અને અહીંયા જીન જે છે નોટ જૈન જે આઈ એન છે તો જીન છે તો જીન એ ત્યાં વ્યક્તિવાચક નામ તરીકે વપરાયેલો છે એવું જોવા મળે છે અને એ જે ગ્રંથ છે આ એક શબ્દ આ પણ છે અરહદ અરહદ શબ્દ પણ છે જીનસ શબ્દ પણ જે છે પરિવરાજક શબ્દ પણ જોવા મળે છે તે ગ્રંથોની અંદર તો આ બધા જે શબ્દો જે છે ને જૈન ધર્મને જૈન સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે ઇટ મીન્સ કે એ પુરવાર કરે છે કે તિબેટની અંદર એક વખતે જૈન ધર્મનું અસ્તિત્વ હોવું જોઈએ ને તેની અસર હોવી જોઈએ એમ પુરવાર કરે છે અને જો એ સાચું હોય આટલું કે જૈન ધર્મ ત્યાં હતો ત્યાં ત્યાંની નિશાનીઓ આ રહેલી છે શબ્દોની અંદર તો એનો અર્થ કે ઋષભદેવ પણ ત્યાં ગયેલા હશે અને ત્યાં નિર્વાણ પામેલા હશે ભૂમિની અંદર એ પર્વત કયો અષ્ટાપદ એ કૈલાસ કે એ મોટો પ્રશ્ન પણ તિબેટ ગયેલા હોવા જોઈએ પ્રદેશની અંદર એ નક્કી થાય છે પછી આ પ્રદેશની અંદર પુરાતત્વીય જે શોધખોળ થઈ છે એક્સાવેશન થયા જે નથી થયા એમ નહીં પણ ખરેખર અષ્ટાપદ વિશેના નથી થયા જેમ કે બેલેઝા કરીને એક પુરાતત્વવિદ છે જ્હોન બેલેઝા જ્હોન વિન્સન્ટ બેલેઝા એમણે આ દિશામાં ઘણું કામ કર્યું છે લગભગ ઓગણીસો બ્યાસી કે ત્ર્યાસીથી કામ કરે છે ખાસા બધા વર્ષોથી અને એ ત્યાંની તિબેટીન ભાષા જાણે છે હિન્દી પણ જાણે છે અંગ્રેજી પણ જાણે છે હું એમને મળેલો છું બે ટ્રીપ જે થઈ એની અંદર પણ એ હતા હોય ડૉક્ટર રજનીકાંતભાઈ શાહ પણ એમને ત્યાં ધર્મશાળાની અંદર એમને નિવાસસ્થાને મળવા ગયા હતા એમણે આ દિશાની અંદર ઘણું બધું કામ કરેલું છે તો એમણે છે ને જૈંગ ઝુંગા પ્રદેશમાં ખોદકામ કર્યું છે પણ એ બધા જે અવશેષો મળેલા છે એ બુદ્ધિસ્ટ છે બૌદ્ધ ધર્મને લગતા છે જૈન ધર્મ સાથેનું કામ મળતું નથી એવી જ રીતે એક બીજું જે સ્થળ જે છે ત્યાં પણ એમણે કામ કરેલું જે છે શુંગ શેંગ શુંગ સંસ્કૃતિ એ લગભગ તેરસો વર્ષ પૂર્વે છે એ પણ શોધી કાઢેલી હતી એટલે એમનું જે કામ છે એ પણ બહુ લક્ષ્મ લેવા જેવું છે પછી એવી જ રીતે જે એક્સપ્લોરેશનની આપણે વાત કરીએ સ્થળ તપાસની તો સ્થળ તપાસમાં જે અનેકવાર જેણે આ કૈલાસને આજુબાજુના પ્રદેશની જે મુલાકાત લીધી છે અને સ્થળ તપાસ કરી છે એમાં ભરત હંસરાજ શાહ એમનો ઉલ્લેખ કરવો જોઈએ એમણે અનેક વખત આ પ્રદેશની મુલાકાત લીધી છે અને એમની ફોટોગ્રાફીની અંદર એ પુષ્કળ પ્રવીણ છે કુશળ છે અને એમણે ફોટોગ્રાફી દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે કે આટલું આટલું જેમ કે સિંહ નિષાદા જે પ્રાસાદ જે છે બરાબર તો કેવો હતો કેવું હતું એનો ઉલ્લેખ કરે ને એમણે એવી એવા ફોટોગ્રાફ્સ લીધા છે કે જે આપણને લાગે કે મેન મેડ કન્સ્ટ્રક્શન હોય એટલે કે મનુષ્ય સર્જિત કોઈ બાંધકામ હોય એવું આપણને જોવા મળે છે કે જે અષ્ટાપદ છે એને પર્વત જે છે તો આઠ પગ છે એવું પણ કહેવાય છે શાસ્ત્રોમાં કીધું છે એવું જોવા મળે છે પછી ક્યાં સ્પિંગ્સની આકૃતિ જોવા મળે છે એ પણ જોવા મળે છે પછી સિંહની પણ આકૃતિ જોવા મળે છે અને સિંહ નિષદયા શબ્દ સિંહ સાથે સંકળાયેલો છે તો એવા એમણે ફોટોગ્રાફ્સ આપેલા છે તો એ દિશામાં એમણે કામ કર્યું છે એમનો પણ ઉલ્લેખ કરવો જોઈએ કે ફોટોગ્રાફ્સ દ્વારા એમણે ઘણું બધું કહ્યું છે આપણે આગળ જોઈશું કે ફોટો કેટલા બધા ક્લિયર એમણે લીધેલા છે અને મેનમેડ કોઈ કન્સ્ટ્રક્શન હોય એવું આપણને રિસર્ચ લાગે છે પણ આ શું જે બધાના જુદા જુદા અભિપ્રાય જે સર્વસ્વીકૃત મત હજુ કોઈ થયો નથી એ ખાસ કહેવું જોઈએ ભાઈ જ્યારે આ બધી રીતે આપણે શોધખોળ કરીએ છે મેં કીધું ને સાહિત્યકારોને લેવું જોઈએ વૈજ્ઞાનિકોને લેવું જોઈએ જીઓલોજિસ્ટો એમને પણ લેવા જોઈએ બધાને લેવા જોઈએ તો જે લેટેસ્ટ ટેકનોલોજી છે એ લેટેસ્ટ ટેકનોલોજીનો પણ ઉપયોગ આ કરવામાં આવે છે આ સંશોધનની અંદર અને સેટેલાઇટથી જે ફોટા લેવામાં આવે એના આઈઆરએસ કહે છે અથવા તો એલઆઈએસએસ ફોર ડેટા તરીકે ઓળખવામાં આવે છે અને એમાં જે મહત્ત્વનું કામ કરનાર છે એ પી એસ ઠક્કર સાહેબ છે એમણે આ ફોટા લઈને કામ કરેલું જે છે ઉપરથી બધા ફોટા લીધા છે અને કયું એક્ઝેક્ટ લોકેશન હશે એ એમણે અભિપ્રાય આપ્યો છે આગળ જોઈશું હવે એમણે જે જણાવ્યું ઠક્કર સાહેબે પીએસ ઠક્કરે એ એમ કહે છે કે અષ્ટાપદનું જે સ્થળ છે ક્યાં હોવું જોઈએ તો કૈલાસ પર્વત અને માનસરોવર એની વચ્ચેનું જે સ્થળ છે એ બરખા પ્લેન્સ તરીકે ઓળખાય છે તે બરખા પ્લેન્સની જે ભૂમિ જે છે એ અષ્ટાપદ હોવાનું એ માને છે પછી એક બીજો અભિપ્રાય એ પણ બતાવે છે કે ટોર્બોચ ટેકરી છે એક હિલ્લોક છે ટેકરી જે છે અને એ જે ટેકરી છે એ સાઈડ છે એ અષ્ટાપદની હોવી જોઈએ એના માટે એક એ પણ જણાવે છે કે અહીંયા ચોર્યાસી અરહંતો જે છે એના સ્કાય બરિયલની ઉજવણી થાય છે એટલે કે ત્યાં એ વખતે જુદા જુદા જે ધજાઓ જે છે ચઢાવ બદલવામાં આવે છે અને પર્વત ઉજવવામાં આવે છે પછી એક બીજી એમની માન્યતા છે પી એસ ઠક્કરની કે જ્ઞાન ડ્રેગ મોનેસ્ટરીની આસપાસના વિસ્તારની અંદર કોઈ ક્લમ્બ ચોરસ કે ચોરસ સ્ટ્રક્ચર એમને જોયેલું છે એમના ધ્યાનની અંદર આવેલું છે તો ઇટ મે બી અષ્ટાપદ અને જે શાસ્ત્રોમાં એના ઉલ્લેખ છે એ પ્રમાણે એનો આકાર આપણને જોવા મળે છે અને એ સેટેલાઈટની દૃષ્ટિએ જે આપણે વાત કરીએ તો સેટેલાઇટની મદદથી જ લુપ્ત સરસ્વતીનો પ્રવાહ શોધી કાઢવામાં આવેલો હતો તો આ પણ શક્ય બની શકે એક આશા રાખી શકાય કે વધુને વધુ આ દિશાની અંદર કામ થાય તો હવે આ દિશાની અંદર મેં પણ કામ કરેલું હતું કેટલુંક એ મારે તમને જણાવવું જોઈએ કે આ અષ્ટાપદ સંશોધનની આખી જે સમિતિ હતી લગભગ પચીસ ત્રીસ વિદ્વાનો એમાં મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મને જે કામ સોંપવામાં આવ્યું હતું એ આ હતું કે તિબેટીયન જે ગ્રંથો છે એની અંદર જૈન ધર્મના કે અષ્ટાપદના કે ઋષભદેવના ઉલ્લેખો ઉલ્લેખો છે કે નહીં એ મારે ખાસ જોવાનું જે હતું એ એટલે એ માટે મેં બે ટ્રીપ કરેલી હતી ધર્મશાળાની અંદર ધર્મશાળાની અંદર એટલા માટે ટ્રીપ કરવામાં આવેલી હતી કે ધર્મશાળામાં આપણે જાણીએ છીએ કે ઓગણીસો ને ઓગણસાઠથી જે તિબેટી રિફ્યુજીસ મોટા ત્યાં રહે છે બધા મોટા પ્રમાણની અંદર મોટી વસાહત છે અને એ સાથે સાથે ત્યાં તિબેટીયન ગ્રંથોની મોટી લાઇબ્રેરી લઈએ છે એ લાઇબ્રેરી જે છે લાઇબ્રેરી ઓફ તિબેટીયન વર્ક્સ એન્ડ આર્કાઇવ્સ એની મુલાકાત લેવાની હતી મેં બે ટ્રીપ કરી બે હજાર છ અને બે હજાર નવની અંદરે તો ત્યાં જઈને મેં શું કર્યું એ તો જુદા જુદા જે મેગેઝિન છે જેમ કે બુલેટિન ઓફ તિબો તિબેટોલોજી તે તિબેટિયન જર્નલ એ બે મોટા મેગેઝિન છે એ પછી ગ્રંથો બધા મેં લીધા લગભગ પાંત્રીસથી ચાલીસ ગ્રંથોનો જે અભ્યાસ હું ટિબેટિયન જાણતો નથી આઈ ડોન્ટ નો ટિબેટિયન લેંગ્વેજ પણ સેકન્ડરી સોર્સિસ એટલે કે અંગ્રેજીમાં જે ટિબેટિયન ગ્રંથોના જે અનુવાદ થયા હતા એની એની એના આધારે મેં આ વાત કરી હતી પછી ત્યાંના સ્થાનિક જે હોય વિદ્વાનો એની પણ મેં મુલાકાત લીધી એ એમાં ટેસિજ તેસરિંગ લા અને આશાંગ તેસરિંગ ચોફેલ એ બેની મેં મુલાકાત લીધી પછી આ દિશામાં જેણે કામ કર્યું છે તિબેટોલોજીની અંદર એ તિબેટીયન શાસ્ત્ર તિબેટીયન સ્ટડી જે કહેવાય તો એ તિબેટોલોજીસ્ટની મોટી યાદી મેં કરેલી હતી અને એમાં એન નોર્બુ પછી એમ હેન્સ એલેક્સ મેકે ટોની હેબર એ બધાનો મેં યાદી આપેલી છે પછી તિબેટીયન જે ગ્રંથો જે છે એ પણ ઉપયોગી છે પછી બોન્ડ બોન્ડ હિસ્ટ્રી એટલે બોન્પો જે છે જે ધર્મ અહીંયા હતો એક સમય ત્રણ હજારની આસપાસ તો એના ઇતિહાસ પણ જોયા પછી ગાઈડ બુક્સ જે છે એ પણ જે જોયા છે હવે એક વાત બીજી પણ કરવાની કે એક ગ્રંથ ત્યાં મેં જોયો ઇન્સાયક્લોપીડિયા ઓફ ધ તિબેટિયન સિમ્બોલ્સ એન્ડ મોટિવ્સ બાય રોબર્ટ બેર તો એની અંદર જે છે તો જુદા જુદા સિમ્બોલ્સ છે તિબોટિયનના બધા કલાના બધા સિમ્બોલ્સ પ્રતિકો અને મોટીફ એટલે સુશોભન તત્વો તો એનો આખો ઇન્સાયક્લોપીડિયા જે છે એ મારા હાથની અંદર આવ્યો અને મેં જોયું એની અંદર તો જે તિબેટીયન સિમ્બોલ્સ છે તે એ ઘણા બધા આપણા જૈન સિમ્બોલ્સની સાથે મળતા આવે છે મોટિપ્સની સાથે મળતા આવે છે જેમ કે જ દાખલો તો આપણે આપું તો અષ્ટ અષ્ટમંગલ આઠ માંગલિક ચિહ્નો જે કહેવામાં આવે છે જૈન ધરો ઘર હોય એની અંદર તો આઠ માંગલિક ચિહ્નની પટ્ટી પણ લગાવવામાં જે આવે છે તો એ જે છે એને એને તેસિંગ તેગ ગયા કહેવામાં આવે છે તો આવા આવા જે સુશોભન ચિહ્નો છે એમાં ચક્ર છે કીર્તિમુખ છે નાગ છે પદ્મ છે મત્સ્ય છે કુંભ છે શંખ છે દર્પણ છે વગેરે છે એ ખરેખર તિબેટીની અંદર છે તો જૈનોની અંદર પણ છે અગર નાગ છે તો નાગ બતાવવામાં આવ્યા છે એ કોઈક ધાર્મિક પુરુષ હોય એવા બતાવ્યા છે એને એને એના મસ્તક ઉપર જે નાગફણા બતાવવામાં આવી છે સો વોટ ડઝ ઇઝ સજેસ્ટ તો આપણે જાણીએ છીએ કે ભાઈ પાર્શ્વનાથ જે ભગવાન છે એ એની પર સર્પફણા હોય છે એ પાંચ સાત કે નવની જે ફણા હોય છે એ ક્યારેક રાણક દેવ રાણકપુરની અંદર ફણા પાર્શ્વનાથ પણ જે જોવા મળે છે એટલે ખરેખર તમે જોવા તો આ બેની વચ્ચે સામ્ય છે તો એનો અર્થ એ થયો કે જો કલાની અંદર આ તત્વો સમાન હોય તિબેટિયન કલાની અંદર અને જૈન કલાની અંદર કે જૈન સંસ્કૃતિમાં કે તિબેટિયન સંસ્કૃતિમાં નાના ચિહ્નો હોય કે આ મતલબ મોટિવસ હોય તો એનો અર્થ એ થયો કે ત્યાં જૈન ધર્મ હોવો જોઈએ આ એ એની પુરવાર કરે છે અને અગાઉ પણ જે લોકોએ સંશોધન કર્યા છે ડૉક્ટર રજનીકાંત શાહ પણ એક એમણે પણ એક લેખની અંદર નોંધ્યું છે કે ત્યાં આજે પણ જે છે એ ઘણા બધા જૈન ચિહ્નો ઘર આગળ જોવા મળે છે એક જ દાખલો આપું તો સ્વસ્તિકનું જે ચિહ્ન જે છે તો ઘણા ઘરોની અંદર ત્યાં જોવા મળે જ છે એટલે એક સમયે જે છે અહીંયા જૈન ધર્મનો પ્રભાવ હોવો જોઈએ એમ આપણે માની શકીએ આ બધું એક્સપ્લોરેશન્સ છે આ બધું આ સ્થળ તપાસની મેં વાત કરીએ હવે ખરેખર જે છે આ બધી ચર્ચા પછી શું પ્રશ્ન તો એ આવીને ઊભો જ રહે છે કે વોટ ઇઝ ધ એક્ઝેક્ટ લોકેશન્સ ઓફ ધ અષ્ટાપદ કે અષ્ટાપદનું ખરેખર ભૌગોલિક સ્થળ કયું એ મોટો પ્રશ્ન છે એટલી વાત નક્કી છે આ બધા એક્સપ્લોરેશન્સ ઉપરથી કે સાહિત્ય ગ્રંથોના આધારે કે ભાઈ હિમાલય ઉપર આવેલું છે એ કંઈ કન્યાકુમારી કે એમાં કે બીજા કોઈ આસામમાં કે એમાં આવેલું નથી એક એટલો પ્રદેશ નિશ્ચિત છે આટલો હિમાલય પણ ક્યાં પાછું એ મોટો પ્રશ્ન તો આપણે આગળ જણાવ્યું માનસરોવરથી ઉત્તરે પચીસ માઇલને અંતરે છે અને તિબેટમાં જ અત્યારની ભૌગોલિક સીમાની દ્રષ્ટિએ જોયો હતો અને તિબેટમાં એને કાંગ રિમ્પોચે તરીકે ઓળખવામાં આવે છે અને માનસરોવર કૈલાસ વચ્ચે જે આવેલો પર્વત છે એ સફેદ ખડકોથી ઘેરાયેલો છે અને એટલે એને ધવલગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે ખરેખર તો તમે જુઓ આ જે જે કૈલાસ પર્વત છે એ કૈલાસ પર્વત જે છે એના માટેના જુદા જુદા નામ પણ આપવામાં આવેલા જે છે અને એમાંનું એક જે છે એ ધવલગીરી તરીકે પણ ઓળખાય જે છે એ આપણે લક્ષની અંદર લેવું જોઈએ જુદા જુદા કેટલા એના નામ આપવામાં આવેલા છે હવે એક બીજી વસ્તુ અહીંયા જોવાની છે કે સંભવિત સ્થાનો વિશે મેં વાત કરી તો ચૌદ જેટલા સ્થાનો બતાવવામાં આવ્યા છે જુદા જુદા જે વિદ્વાનોએ જે છે અષ્ટાપદ વિષયના સ્થળ વિશેની વાત કરી છે કે ભાઈ આ સ્થળ અષ્ટાપદ હોવું જોઈએ તો એવા એક નહીં અનેક સ્થળો જે છે દસ જેટલા છે એટલે દસ સ્થાનોની સંભાવના જે વિચારેલી એક તો કૈલાસ પર્વત પોતે પછી કૈલાસ પર્વતની નજીક બોનારી પર્વત છે એ બી હોઈ શકે કે બરખા પ્લેન્સ પણ હોઈ શકે જે આપણે હમણાં વાત કરી પછી એવી રીતે ટોર ટર્બો છે પછી નંદી પર્વત ગોમ્પા અને જ્ઞાન મોનેસ્ટરી વચ્ચેનું પર્વત પછી જ્ઞાન મોનેસ્ટરી પોતે પણ હોઈ શકે પછી ડીંગ્યુ કાંગ્યુ ઓર્ટેન અને સંભવિત જગ્યા જે ગોમ્બો ફૂંગ છે અથવા તો એને મહાકાલ તરીકે એ પણ અને છેલ્લે જે છે એ સેટેલાઇટ દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યો તો એ જગ્યા છે એ કિંગ નોર્સંગ એ કદાચ અષ્ટાપદ હોઈ શકે એટલે આટલું બધું કર્યા પછી પણ નોટ એક્ઝેટ રિઝલ્ટ કે શું છે તો આનો અર્થ શું થયો કે ખરેખર આ બધા પ્રયત્નો બધા એળે ગયા આટલા બધા દસ બાર વર્ષથી આ બધું સંશોધન જે કાર્ય ચાલ્યું સ્થળ તપાસ કેટલા બધું મોટું કામ છે મહારતે મોન્યુમેન્ટલ વર્ક કર્યું છે એના બે ગ્રંથો તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે કેટલું બધું કામ થયું છે આમ તો દસ વોલ્યુમ છે પણ પછી પ્રિન્ટેડ જે ગ્રંથો છે બે કરેલા છે અને એની અંદર આ બધું જ લેવામાં આવે છે કેટલા બધા લેખો કેટલા બધા એની અંદર સંશોધન થયેલા છે પરદેશના અને ભારતના બધા જ વિદ્વાનો લેવામાં આવે છે તો ખરેખર એવું નથી આ પ્રયત્નો જે છે એડે નથી ગયા એક આખું કલેક્શન ભેગું થયું છે બધો માહિતી સંગ્રહ થવો છે એટલે ભવિષ્યમાં આવનારી જે પ્રજા છે ભવિષ્યના જે સંશોધકો છે એણે આટલું બધું હવે નહીં કરવું પડે આ જોઈને આગળ વધવાનું છે એક ચીલો પાળી આપ્યો છે પછી આગળ વધવાનું આ પહેલો પ્રયત્ન જે છે કે આ જુદે જુદી ત્રણ ટ્રીપ દ્વારા અને વિદ્વાનો દ્વારા આ બધું જે કામ થયું ઇટ ઇઝ નોટ ફેલ મારી દૃષ્ટિએ ઉત્તમ કામ થવું છે અને કોઈ પણ જે સંશોધન હોય એમાં ધીરે ધીરે જ આ રીતે આગળ વધાય છે એક બાજુ સાહિત્યિક સાધનો મળે અને આ બાજુ હવે હવે ખરેખર શોધી કાઢવું હોય અષ્ટાપદ તો એક્સાવેશન કરવું પડે એક્સાવેશન શક્ય નથી કારણ કે કૈલાસ પર્વતને જો આપણે માનીએ કે ભાઈ આ જે અષ્ટાપદ છે તો ત્યાં શક્ય નથી કારણ કે બરફ છવાયેલો છે આજને આજની તારીખે પણ ત્યાં કોઈ માણસ જઈ શકતું નથી એટલે આ બધા વિશે જ્યારે વાત કરીએ તો શું થાય પ્રશ્ન થાય કે ત્યાં તો એક્સાવેશન શક્ય નથી તો એક મારે દાખલો આપી અને હું મારું વક્તવ્ય પૂરું કરવા માગું છું કે ઓગણીસમી એપ્રિલ બે હજાર છના સંદેશમાં મેં એક સમાચાર વાંચ્યા હતા જ્યારે આ દિશામાં હું કામ કરતો ત્યારે જ એ વખતે સમાચાર મળ્યા હતા તો એમાં સમાચાર એવા હતા કે જાપાનના વૈજ્ઞાનિકોએ આર્ટેન્ટિકાની અંદર આર્ટાટિકાની અંદર જઈને ત્રણ કિલોમીટર નીચેથી તમે વિચારો ત્રણ કિલોમીટર નીચેથી ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર નીચેથી દસ લાખ પ્રાચીન બરફનો ટુકડો શોધી કાઢેલો હતો તમે વિચારો કે આર્કાન્ટીની અંદર જઈને ત્રણ કિલોમીટર નીચેથી એમણે બરફનો ટુકડો શોધી કાઢ્યો અને આજે પણ એ જાપાનની જે નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના ઓરડાની અંદર માઇનસ વીસ ડિગ્રીને ટેમ્પરેચર મેં રાખવામાં આવ્યો છે હું આને આની સાથે સરખાવું છું કે અષ્ટાપદ જો બરફથી આચ્છાદિત હોય બરાબર તો એને આ રીતે શોધાય ખરો અષ્ટાપદને આજે જાપાનીઝ વૈજ્ઞાનિકોએ જે પદ્ધતિ અપનાવી તો દસ લાખ જૂનો બરફ શોધી કાઢ્યો તો જો આપણે એમ માનીએ કે લાખો વર્ષ જે ઋષભદેવના બતાવ્યા દસ લાખ હોય કે બાર લાખ જે હોય તો શું એ શક્ય છે ખરું આપણા માટે જો એ વૈજ્ઞાનિક પદ્ધતિ ત્યાં આર્કિટેક્ટ એમની અંદર સાચી પડી એટલી તો એટલું અહીંયા થઈ શકે ખરું એ દિશામાં આગળ જવાય એક આ પ્રશ્ન હવે આ ના થાય તો શું તો અષ્ટાપદો બરફથી આચ્છાદિત હોય તો આ રીતે ખરેખર એને શોધી શકાય કે ન શોધી શકાય આ એક મારો પ્રશ્ન છે ઓકે ચલો આ કશું જ નથી કંઈ નથી તો આપણે કુદરત પર કેવી રીતે છોડી દઈએ તો અત્યારે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે કે બધા ગ્લેશિયલ છે એ બધા ઓગળવા લાગ્યા છે આર્કેકાની અંદર હિમાલયની અંદર અને હિમાલયની અંદર તો હજારો ગ્લેશિયલ જે છે બરાબર તો એક એવો તબક્કો શું નહીં આવે કે ગ્લેશિયલ જે બધા જે છે એ બધો બરફ જે છે પર્વતો પરનો જે છે એ બધો પીગળવા માંડે અને એટલો બધો પીગળે એટલો બધો પીગળે તો માની લો કે ઢંકાયેલો જ અષ્ટાપદ પણ મળી આવે એ આશાની અંદર આપણે આગળ રાહ જોવી પડે તમે મને સાંભળ્યો એ બદલ આપનો આભાર અને હવે કેટલીક જે ફોટોગ્રાફી જે સ્લાઇડ છે એ આપણે જોઈશું આની અંદર ષ્ટાપદ તીર્થના સંશોધનની કેવી સુંદર વાતો ડૉક્ટર થોમસભાઈ પરમારે કરી આ વિષયમાં એમણે ઘણો અભ્યાસ કર્યો છે અને એની સાથોસાથ એને વિશેની છેલ્લામાં છેલ્લી વિગતો મેળવવા પ્રયાસ કર્યો છે એક સંશોધક જેમ સતત ખોળા કરતો રહે એ રીતે એમણે આ વિષયમાં સતત પોતે ખાખાખોળા કરતા રહ્યા છે અને એને પરિણામે આવા એક વિષય ઉપર એક સમર્થ સંશોધક એવા રસિકલાલ છો પરીખની સ્મૃતિમાં યોજાયેલા વ્યાખ્યાનમાં એમણે જે મનનીય વ્યાખ્યાન આપ્યું તે માટે એમનો આભાર તો નથી માનતો કારણ કે એ વર્ષોથી અમારી સાથે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટમાં જોડાયેલા છે એના અધિકરણ લેખક છે એના પરામર્શક છે એના પુસ્તકોના સર્જક પણ છે પણ આપ સૌ વતી મારો આનંદ વ્યક્ત કરું છું